હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા એક મસ્ત મજાના બ્લોગમાં. તો આજે અમે આવ્યા છીએ તળાજા તાલુકાના ગોપનાથમાં છે. ગોપનાથ મહાદેવનું મંદિર છે અને ગોપનાથ બીચ છે. તો અમે લોકો દર્શન કરાવીએ અને બીચની મુલાકાત કરાવીએ. તો ચલો તમે લોકો પણ જોડે જાઓ અમારી સાથે અમારા નવા બ્લોગમાં. એ પહેલાં જે લોકોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, ફટોફટ જઈને પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને હા, કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો બ્લોગ. તો ચલો જઈએ. ફ્રેન્ડ્સ, ઠાકોર શ્રી લગધીરસિંહજી વાજા રાઠોડ ઝાંઝમેર ચોવીસી ચારધામની યાત્રા કરીને સંવંત 1458માં ગોપનાથજી મહાદેવના મહંત શ્રી વસંતરાયને શ્રાવણ સુદના દિવસે 1300 વીઘા જમીન દાનમાં આપી હતી. તો ફ્રેન્ડ્સ, આ છે ઠાકોર લગધીરસિંહજી વાજા રાઠોડ સાહેબ, જેમણે 1300 વીઘા જમીન ગોપનાથમાં દાનમાં આપેલી છે. અને આ મહાન પુરુષનું સ્ટેચ્યુ ગોપનાથમાં એન્ટર થતા પહેલાં જ આવશે. ગોપનાથમાં તમારે રહેવાની અને જમવાની વ્યવસ્થા તદ્દન ફ્રી છે. જો તમારે રાત્રે લેટ થઈ જાય તો અહીંયા તમારે રાત્રિ રોકાણ પણ કરી શકો છો આ ભવનમાં. અહીંયા છે શ્રી રામ નામનો તરતો પથ્થર. આ પથ્થર છે એ તરે છે, અહીંયા તમે આમાં જોઈ શકો છો. ગોપનાથ મહાદેવની સ્મૃતિ કરતા ભક્ત કવિ નરસિંહાની સ્મૃતિ સહેજ થાય છે. મિત્રો, ગોપનાથ મહાદેવની સ્થાપના પાછળ એવી દંતકથા છે કે ઈસવીસન 16માં રાજપીપળાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હતી. અહીં ઊંચા ઊંચા તાડના વૃક્ષો હતા. એમ પણ કહેવાય છે કે 12મી સદીમાં અહીં મોટું બંદર હોવાને કારણે વહાણવટું થતું હતું. આ મંદિર છે ગોપનાથ મહાદેવનું, જ્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ છે. તો ચલો આપણે મહાદેવજીના દર્શન કરીએ. તો શરૂઆતમાં પહેલાં આવે છે હનુમાનજી મહારાજ અને બીજી બાજુ ભક્ત કવિ નરસૈયાએ પણ ગૃહત્યાગ કરીને 7 દિવસ સુધી ગોપનાથ મહાદેવના ખોળે તપ કર્યું હતું. શંકર ભગવાને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને આ ભોળા ભક્તને કૃષ્ણની રાસલીલાના દર્શન પણ કરાવ્યા હતા. ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતા પ્રભાતિયા પદ અને ભજનો નરસૈયાએ અહીં જ રચ્યા હતા. ફ્રેન્ડ્સ, ગોપનાથ મહાદેવમાં શિવલિંગની સાથે સાથે રાધાકૃષ્ણ મંદિર, ગાયત્રી માતા, મહાકાળી માતા તથા નરસિંહ ભગવાનના મંદિરો આવેલા છે. મિત્રો, અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા 3-4 દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે, જ્યાં દૂર દૂરથી ભક્તજનો આવે છે. ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશા સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને સ્થાનિક લોકો ધોળી ધજાના મહાદેવ તરીકે પણ ઓળખે છે.
ફ્રેન્ડ્સ, ગોપનાથ દરિયા કિનારા ઉપર તમે આવતા પહેલાં અહીંયા ઘણા બધા તમને સ્ટોલ મળશે ફૂડના, અને એના પછી દરિયાની સ્ટાર્ટિંગ થશે. આ છે ગોપનાથનો દરિયા કિનારો, બહુ જ વિશાળ દરિયા કિનારો છે અહીંયા. પણ અત્યારે શું છે કે પાણી બહુ દૂર છે, બપોર પછી પાણી ઉપર આવી જાય છે એવું અહીંના લોકો કહે છે. આ તમે જુઓ તો અત્યારે પાણી બહુ જ દૂર છે, અને આ બધા સ્ટોલ લાગ્યા છે નીચે. ફ્રેન્ડ્સ, અહીંનો દરિયા કિનારો છે પથરાળ દરિયા કિનારો, રેતાળ નથી આ. આ તમે જોવો તો અહીંયા પથ્થર પથ્થર જ છે. શું કરે છે કિંજલ? ઠંડી બહુ છે એટલે દરિયા કિનારે બેઠી બેઠી શાંતિથી કુદરતી એટમોસ્ફિયરની મજા લે છે. આ દરિયાનો જે આમ આ હા હકીકત, પાણી બહુ દૂર છે, બાકી તો નાવા પડી જતા રહે. અમે બીચ પર આવીએ એટલે અમારે છે ને પહેલાં તો ધનુષને ત્રોફા પીવા જોઈએ, એટલે અહીંયા પણ એ ત્રોફું લઈને બેસી ગયો છે શાંતિથી ત્રોફું પીવા. ધનુષ શું કરે છે? તો ફ્રેન્ડ્સ, આપકો હમારા એક ગોપનાથ બીચ ઓર ગોપનાથ મહાદેવ કા વ્લોગ કેસા લગા હૈ કોમેન્ટ મેં જરૂર બતાના, વિડીયો કો લાઇક કરના, શેર કરના, ઓર જિસને ભી અભી તક હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હૈ વો જલ્દી સે જાકે સબસ્ક્રાઇબ કર લેના, ઓર વિડીયો મેં કોમેન્ટ ડાલના મત ભૂલના કે કેસા લગા હૈ આપકો હમારા વિડીયો. તો ચલો ગાઈસ, અબ મિલતે હૈ હમારે નેક્સ્ટ ન્યૂ વ્લોગ મેં ઓર નેક્સ્ટ ડેસ્ટિનેશન પે. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.